जय गजानन। विद्यार्थी मित्रों, अल्कोहल संयोजनोनी बनावट, प्रिपरेशन ऑफ अल्कोहल कंपाउंड्स। आपणे अल्कोहल संयोजनो जुदा जुदा अनेक संयोजनोमांथी जुदी जुदी पद्धतिओ द्वारा बनावी शकीए छीए। ते पैकी आपणे आजे प्रथम अल्किन संयोजनोमांथी एसिड उद्दीपकनी हाजरीमां जल विभाजनी प्रक्रिया द्वारा अल्कोहल बनावीशुं, जेने आपणे एसिड उद्दीपकीय जलीकरण तरीके ओळखीशुं। અહીં આલ્કિન એટલે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતો હાઇડ્રોકાર્બન સંયોજન। ધારો કે આ એક હાઇડ્રોકાર્બન તરીકે CH2 ડબલ બોન્ડ CH2 લેવામાં આવે અને તેનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળવિભાજનની પ્રક્રિયા કરવામાં આવે તો આ પાણીમાંથી બે આયનો પ્રાપ્ત થશે, એક H પ્લસ અને બીજો OH માઇનસ। એમાંથી H प्लस आयन कोई एक कार्बन परमाणु पर अने बीजा कार्बन परमाणु पर OH समूह जोड़ाशे। अहीं आ आल्किन सममित छे अने माटे कोई पण कार्बन परमाणु पर हाइड्रोजन अथवा तो हाइड्रोक्सिल समूह जोड़ाई शके छे, अने माटे अहीं आपणे घटक संयोजन प्राप्त थाय छे ते वखते आ सिग्मा अने पाई पैकी एक पाई बंध तूटे छे अने योक्सिल निपस तरीके मिथेनॉल प्राप्त थाय छे। શરૂઆતમાં આપણી પાસે દરેક કાર્બન પરમાણુ પર બે હાઇડ્રોજન પરમાણુ હતા। આ કાર્બન પરમાણુ પર એક હાઇડ્રોજન તેમજ એક હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો, પરિણામે બનતું ઘટક સંયોજન ઇથેનોલ પ્રાપ્ત થયું। સંયોજનનું નામ છે ઇથેનોલ। કોઈ પણ કાર્બન પરમાણુ પર હાઇડ્રોજન કે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાઈ શકે તેવી પરિસ્થિતિ હતી। એસિડ ઉદ્દીપકની હાજરીમાં આ જલીયકરણની પ્રક્રિયા એ ઇથિનનો જળ વિભાજન તરીકે ઓળખાવી શકાય છે। જો આલ્કિન અસંમિત હોય તો તેવા સંજોગોની અંદર જે કાર્બન પરમાણુ પર ઓછા હાઇડ્રોજન હોય તે કાર્બન પરમાણુ પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય છે અને જે કાર્બન પરમાણુ પર વધુ હાઇડ્રોજન હોય તે કાર્બન પરમાણુ પર H પ્લસ જોડાય છે અને પરિણામે અહીં આપણે માર્કોનિકોફ નિયમ અનુસાર નિપજ પ્રાપ્ત કરી શકીએ છીએ CH3 CHOH અને CH3। બનતું આ ઘટક સંયોજન પ્રોપેન ટુ ઓલ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રથમ કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન સંયોજન નું આયુપીસી નામ બનશે પ્રોપેન ટુ ઓલ, પ્રોપેન ટુ ઓલ, અને માર્કોનિકોફ નિયમને અનુસરે છે। હવે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા આલ્કિનમાંથી આલ્કોહોલની બનાવટ। એમાં પ્રથમ આપણે પ્રોપીનની ડાયબોરેન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આલ્કાઇલ બોરેન પ્રાપ્ત થાય છે। પ્રોપીનની ડાયબોરેન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા માર્કોનિકોફથી વિરુદ્ધ પ્રતિમાર્કોનિકોફ પ્રક્રિયા અનુસરીને આપણને નોર્મલ પ્રોપાઇલ બોરેન પ્રાપ્ત થાય છે। અહીં પ્રતિ માર્કોનિકો અનુસાર પ્રક્રિયા થશે, એનો મતલબ કે જે કાર્બન પરમાણુ પર ઓછા હાઇડ્રોજન હતા ત્યાં અહીં હાઇડ્રોજન જોડાશે, જ્યારે જે કાર્બન પરમાણુ પર વધુ હાઇડ્રોજન હતા ત્યાં BH2 જોડાશે અને પરિણામે અહીં આપણે જે ઘટક સંયોજન બનાવીશું જય ગજાનન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા। તો પ્રોપીનની ડાયબોરેન સાથેની આ પ્રક્રિયા પ્રતિમાર્કોનિકોફ નિયમને અનુસરશે, જેમાં એક કાર્બન પરમાણુ પર હાઇડ્રોજન અને બીજા કાર્બન પરમાણુ પર બીએચ ટુ જોડાશે, પરિણામે બનશે સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ બીએચ ટુ, નોર્મલ પ્રોપાઇલ બોરેન બનશે। હવે આ બીએચ ટુ એ આ ફરીથી પ્રોપીન સાથે પ્રક્રિયા પામશે ત્યારે આ મોનો અલ્કાઇલ બોરેનમાંથી ડાય અલ્કાઇલ બોરેનમાં રૂપાંતર થશે। તો આ ઘટના દરમિયાન
CH3CH2CH2 BH CH डबल बॉन्ड CH અહીં આપણે CH2 ડબલ બોન્ડ CH લખ્યા હતા એ પૈકી અહીં એક હાઇડ્રોજન જોડાશે CH3CH2CH2BHCH2CH2CH3 આ ડાય આલ્કાઇલ બોરેન પ્રાપ્ત થાય છે જેની ફરીથી પ્રોપીન સાથે રિએક્શન કરીએ છીએ ત્યારે ટ્રાય આલ્કાઇલ CH3CH2CH2B CH2CH2CH3 અને CH2CH2CH3 પ્રાપ્ત થાય છે જેને આપણે ટ્રાય આલ્કાઇલ એટલે કે ટ્રાય પ્રોપાઇલ બોરેન તરીકે ઓળખીએ છીએ જેની NaOH જેવા બેઝની ઉપસ્થિતિમાં ઓક્સિડેશન કરતા પદાર્થ H2O2 ની મદદથી ઓક્સિડેશન પ્રક્રિયા થઈને પ્રોપેન 1 મોલ પ્રાપ્ત થાય છે તો 3 મોલ પ્રોપેન 1 મોલ સંયોજન પ્રાપ્ત થશે CH3CH2CH2OH અને બીજું એક ઘટક સંયોજન ઓર્થોબોરિક એસિડ BOH થાઈસ મુક્ત થશે આ પ્રક્રિયા પ્રતિમાર્કોનિકોપને અનુસરે છે એનો મતલબ કે અસમિત આલ્કિનમાં જે કાર્બન પરમાણુ પર હાઇડ્રોજન વધુ હતા તે કાર્બન પરમાણુ પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો છે તો જે કાર્બન પરમાણુ પર વધુ હાઇડ્રોજન હતા તે કાર્બન પરમાણુ પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાવાને કારણે આ પ્રક્રિયા પ્રતિમાર્કોનિકોપ નિયમને અનુસરી હવે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ એ પૈકી પ્રથમ આલ્ડિહાઇડ અને કીટોના રિડક્શન દ્વારા આલ્ડિહાઇડ કોને કહી શકાય તો કાર્બોનિલ સમૂહ સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય ત્યારે બનતું ઘટક સંયોજન આલ્ડિહાઇડ તરીકે ઓળખાય જ્યારે કાર્બોનિલ કાર્બન સાથે બંને આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ત્યારે કીટોન સંયોજન કહી શકાય આવા આલ્ડિહાઇડ તેમજ આવા કીટોન બંને સંયોજનોનું આપણે રિડક્શન કરીને અનુક્રમે પ્રાથમિક આલ્કોહોલ તેમજ દ્વિતીયક આલ્કોહોલ બનાવી શકીએ છીએ જેમ કે RCHO માંથી H2 પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શનની પ્રક્રિયા કરતા આ કાર્બોનિલ સમૂહનું CHOH સમૂહમાં રૂપાંતર થશે અને પરિણામે કાર્બોનિલ સમૂહનું CHOH સમૂહમાં રૂપાંતર થતાની સાથે જ આપણને એક પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થશે અહીં ઓક્સિજન પરમાણુ પર એક હાઇડ્રોજન જોડાયો અને કાર્બન પરમાણુ પર એક હાઇડ્રોજન ઉમેરાયો શરૂઆતમાં એક હાઇડ્રોજન ઓલરેડી હતો અને પરિણામે આ બનતું ઘટક સંયોજન RCH2OH એ પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખાયું જ્યારે આ દ્વિતીયક આલ્કોહોલની સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડ્યુસિંગ એજન્ટની ઉપસ્થિતિમાં રિડક્શન કરતા કાર્બોનિલ સમૂહમાંના એક પાઈ બંધનું દૂર કરી H2નો અણુ ઉમેરાશે અને તે પણ CHOH સમૂહમાં રૂપાંતર પામતા આપણને દ્વિતીયક આલ્કોહોલ આપશે ઓક્સિજન પરમાણુ ઉપર એક હાઇડ્રોજન અને કાર્બન પરમાણુ ઉપર પણ એક હાઇડ્રોજન જોડાશે અને પરિણામે બનતું આ ઘટક સંયોજન દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખાશે તો આ જે ઘટક સંયોજન આપણને પ્રાપ્ત થયું એ પ્રાથમિક આલ્કોહોલ હતો જ્યારે આ જે ઘટક સંયોજન પ્રાપ્ત થયું તે દ્વિતીયક આલ્કોહોલ છે માટે કહી શકાય કે જ્યારે આલ્ડિહાઇડનું રિડક્શન કરવામાં આવે ત્યારે પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનનું રિડક્શન કરવામાં આવે ત્યારે દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે પ્રથમ આલ્ડિહાઇડ અને બીજા નંબરે કીટોન આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન કરતા અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ મેળવી શકાયો